અને સમાચાર લોકસભા ચૂંટણી પહેલા ઉત્તર ગુજરાતમાં ભાજપે પોતાની તાકાત વધારવાની શરૂઆત કરી દીધી છે। ખેરાલુના પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈની ભાજપમાં ઘર વાપસી થઈ છે। ફરીથી તેઓ વિધિવત ભાજપમાં જોડાયા છે। 2005માં પક્ષ વિરોધી કામગીરી કરવા બદલ તેઓની પક્ષમાંથી હકાલપટ્ટી થઈ હતી। રમીલાબેન 2002માં ખેરાલુના ધારાસભ્ય રહી ચૂક્યા છે। અગાઉ તેઓ અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે। ખેરાલુના પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈની હવે ભાજપમાં ઘર વાપસી થઈ છે। ફરીથી તેઓ વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા નિકુંજ જાની પાસેથી મેળવીશું। જી નિકુંજ, એક વખત ઘર વાપસી રમીલાબેન ની થઈ છે, કારણ કે આ પહેલા પણ તેઓ બીજેપીમાં હતા, પરંતુ 2005માં વિરોધી બદલ રમીલાબેનને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। તેમને લાલકૃષ્ણ અડવાણીને મુખ્યમંત્રી તે વખતના જે નરેન્દ્ર મોદી હતા તેમના વિરુદ્ધ એક પત્ર લખ્યો હતો અને આ એન્ટી પાર્ટી એક્ટિવિટીના કારણે રમીલાબેનને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા હતા અને ખાસ ત્યાર પછી તેઓ કોંગ્રેસ સાથે જોડાયા અને આજે ફરી એક વખત કોંગ્રેસનો છેડો ફાડીને રમીલાબેન જે છે તે ભાજપની અંદર જોડાયા છે અને 2007માં રમીલાબેન ખેરાલુ વિધાનસભા જે છે ત્યાંથી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે અને અમદાવાદ જિલ્લાના પ્રમુખ પણ રમીલાબેન રહી ચૂક્યા છે। નિકુંજ, આભાર સમગ્ર જાણકારી માટે। તો ખેરાલુના પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈ રહી ચૂક્યા છે અને 2002માં તેમણે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની વિરુદ્ધ પત્ર લખ્યો હતો અને ત્યારબાદ તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। કોંગ્રેસમાં રમીલાબેન જોડાયા હતા અને ત્યારબાદ હવે ફરીથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે।